સમાચારો તરફ નજર કરીએ તો મહાયુતિમાં જ મહારાષ્ટ્રની પ્રગતિ છે. પીએમ મોદીએ કહ્યું કે એક બાજુ સંભાજી મહારાજને માનનાર દેશભક્તો છે તો બીજી બાજુ તેમના હત્યારાને મસીહા માનનાર લોકો છે. પીએમ મોદીએ કહ્યું કે અઘાડી લોકોએ મહારાષ્ટ્રની સમસ્યાઓ વધારવા સિવાય કોઈ કામ નથી કર્યું. મરાઠાવાડામાં લાંબા સમયથી જળસંકટ છે પરંતુ કોંગ્રેસ અને અઘાડી હંમેશા નિષ્ક્રિય રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની. દિલ્હીના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો. દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 432 નોંધાયો. ધુમ્મસની સાથે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ 450થી પણ ઉપર નોંધાયો. પ્રદૂષણને લઈ મુમતાઝ પટેલ આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહાર. મુમતાઝ પટેલે કહ્યું આમ આદમી પાર્ટી સરકારે પ્રદૂષણ અંગે કોઈ જ પગલાં નથી લીધા. ખ્યાતિ મોત કાંડમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીના 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. કોર્ટમાં સરકારી વકીલનો આરોપને સવાલ. બે લોકો મૃત્યુ પામ્યા તેની એન્જિયોપ્લાસ્ટી કોણે કરી. 19માંથી 7ની એન્જિયોપ્લાસ્ટી, તેમાંથી 2ના મોત. ડોક્ટર પ્રશાંત વજીરાણી સાલ અને જીવરાજ મહેતા હોસ્પિટલમાં વિઝિટ માટે જતા 10 નવેમ્બરે બોરસણામાં હોસ્પિટલે કેમ્પ યોજ્યો. કેમ્પમાં ડોક્ટર સંજયને કોઈ લેવા દેવા નથી. ખ્યાતિ હોસ્પિટલ મોટ કાંડ મુદ્દે ડીસીપી હિમાંશુ વર્માનું નિવેદન. કહ્યું કેમ્પમાં 19 લોકોને લાવવામાં આવ્યા હતા. 7 લોકોની સર્જરી કરાઈ, જેમાંથી 2ના મોત થયા છે. ખોટી રીતે સર્જરી બાબતે ફરિયાદ નોંધાઈ છે. પીએમ જયના પૈસા લેવા માટે ખેલ રચ્યો હોવાનું ડીસીપીનું નિવેદન. ખ્યાતિ હોસ્પિટલના કાતિલો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. એફઆઈઆરની કોપીમાં 3 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી. એક ફરિયાદ આરોગ્ય વિભાગે નોંધાવી, બીજી ફરિયાદ દર્દીઓએ નોંધાવી. ખ્યાતિ હોસ્પિટલના સંચાલક અને ડોક્ટર સામે અપરાધ નોંધવામાં આવ્યો છે. ડોક્ટર અને સંચાલક સામે સપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે. બોગસ દસ્તાવેજ ઉભા કરી કાવતરુ રચવા મુદ્દે ફરિયાદ. ડોક્ટર પ્રશાંત વજીરાની અને કાર્તિક પટેલ, સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ. ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે 7 દિવસમાં જવાબ આપવા નોટિસ પાઠવી. ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિતના તબીબોની કરાશે તપાસ. જીએમસીના સભ્ય મેહુલ શાહે કહ્યું, નિવેદન આપ્યું કે આવા અન્ય તબીબો હશે તો પગલાં લેવાશે. ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડને લઈ કડીના બોરીસણામાં વિરોધ. યોગ્ય તપાસની માંગને લઈ ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો. યોગ્ય તપાસ ન થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ખ્યાતિ ઓપરેશન કાંડ મામલે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. હોસ્પિટલના સંચાલકોને કડક સજા કરવાની માંગ કરી. વિરોધમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કાર્યકર્તાઓ જોડાયા. મા કાર્ડ આયુષ્માન કાર્ડ યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા માટે માંગ કરી. સાથે જ સરકારી દવાખાના હોસ્પિટલોનું આધુનિકરણ કરવા માટેની માંગ. તાલુકા દેઠ 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ તેવી માંગ કરી. ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડને લઈ એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઈના કાર્યકરો હોસ્પિટલમાં તાળાબંધી કરવા પહોંચ્યા હતા. જોકે તાળાબંધી કરે તે પહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રાજ્યની તમામ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે. 12 માર્ચ 2025 સુધીમાં તમામ હોસ્પિટલોએ પોતાનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલની સ્કૂટીની કરાશે. હોસ્પિટલોની અરજીના આધારે હોસ્પિટલોની સ્કૂટીની કરાશે. મોતની સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધણી કરાવી નથી. ત્યારે હોસ્પિટલ દ્વારા પ્રોવિઝનલ રજિસ્ટ્રેશનની અરજી કરી હોવાનો પોકળ દાવા કર્યા. મોતકાંડ બાદ પણ હોસ્પિટલને બંધ કેમ ના કરાય તે માટે એક મોટો સવાલ ઉઠ્યો છે. હોસ્પિટલ સામે નક્કર કાર્યવાહીમાં ઠાગાઠૈયા કેમ. સમગ્ર મામલે હોસ્પિટલ સામે ઈડીને તપાસ કેમ નહીં. 36 કલાક વીત્યા બાદ કાર્તિક પટેલ સામે FIR નોંધાય.
ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ડોક્ટર પટોલિયાની છે. ડોક્ટર સંજય અચાનક જ આજના તમામ ઓપરેશન અને તમામ ઓપીડી રદ કરી. મોતનો કારોબાર કરતી ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખુલાસો. આ હોસ્પિટલ સાથે 25થી વધુ તબીબો સંકળાયેલા છે. આ તમામ 25થી વધુ તબીબો સામે તપાસ કેમ નહીં તે મોટો સવાલ. ખ્યાતિ હોસ્પિટલમાં આવતા 25 તબીબો ભૂગર્ભમાં ઉતર્યા. અન્ય સારવાર માટે આવેલા દર્દીઓ ડિસ્ચાર્જ લઈ નીકળી ગયા, તો બીજી તરફ હોસ્પિટલમાં પોલીસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ખ્યાતિ ડેવલપર્સના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક કરતૂત સામે આવી. કાર્તિકે વેપારી પાસેથી જમીન વેચવાના બહાને રૂપિયા 51 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું. મુંબઈના વેપારી સાથે કાર્તિક પટેલે છેતરપિંડી કરી. કાર્તિક પટેલે ગાંધીનગરની 300 વીઘા જમીન વેચવાના બહાને છેતરપિંડી આચરી. વર્ષ 2014માં મુંબઈના વાઘલે સ્ટેટ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ થઈ હતી. આ કેસમાં કાર્તિક પટેલ 2014થી ફરાર છે. પોલીસે હજુ સુધી આ કેસમાં કાર્તિકની ધરપકડ નથી કરી. 10 વર્ષથી કાર્તિકની ધરપકડ ન થતા પોલીસ પર સવાલ. જમીન ટાઇટલ ક્લિયર ન હોવાથી સોદો રદ થયો હતો અને સોદો પેટે આપેલા 51 લાખ રૂપિયા જ છે તે વેપારીને પરત આપ્યા ન હતા. ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે સંદેશ ન્યૂઝ પર મોટો ખુલાસો. આરોગ્ય વિભાગની તપાસ કમિટીના મુખ્ય સભ્ય ડોક્ટર પ્રકાશ મહેતા સાથે વાતચીત. ભૂતકાળમાં દર્દીઓના ખોટા રિપોર્ટની કમિટીને શંકા. ડોક્ટર પ્રકાશ મહેતાએ કહ્યું, ખોટા રિપોર્ટ બતાવી સર્જરી કરી હોવાની કમિટીને શંકા. પૂરતી જાણકારી વગર દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિયોગ્રાફી કરાઈ હતી. 7 દર્દીઓની એન્જિયોગ્રાફી બિનજરૂરી સર્જરી કરાઈ હતી. વધુમાં ડોક્ટર મહેતાએ કહ્યું, ખ્યાતિ હોસ્પિટલે ઘણી ખરી પ્રક્રિયા અયોગ્ય રીતે કરી છે. મૃત્યુ પામનાર એક દર્દીને 40% બ્લોકેજ હતું. 80%થી વધારે બ્લોકેજ હોય તો જ સ્ટેન્ટ મુકાય છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એજન્ટોને પેશન્ટ આપો અને 10% કમિશનની ઓફર આપે છે. હોસ્પિટલ્સ પાસે મેડિક્લેમ ઉતારતા એજન્ટોનું લિસ્ટ હોય છે. 5-10 લાખનો ધંધો આપનાર એજન્ટને હોસ્પિટલ લાભ કરાવે છે. હોસ્પિટલ્સ આવા એજન્ટ્સને ફોરેન ટૂર પણ કરાવે છે, તો બીજી તરફ મેડિક્લેમ હોય તે પેશન્ટના બિલમાં મોટો વધારો ઝીંકાય છે. હોસ્પિટલ્સ 10-15% વધુ પૈસા વસૂલે છે. મેડિક્લેમ હોવાથી પેશન્ટને કોઈ નુકસાન નથી થતું. વડોદરાની સેવાસીની અંજના હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના. દર્દીઓને બિનજરૂરી ઓક્સિજન અપાતા હોવાનો આરોપ. આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરાતો હોવાનો આરોપ. રાજકોટની સિવિલમાં થેલેસેમિયાની દવા છે જ નહીં, કોંગ્રેસના વિરોધ બાદ સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યું નિવેદન. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ સ્વીકાર્યું કે દવા નથી. જેબીએલ કંપની ધોલેરા ખાતે 1000 કરોડનું રોકાણ કરશે. રાજ્યમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે જેબીએલ સાથે MOU કર્યા. 5000 લોકોને રોજગારી આપવાની ચર્ચા. રાજકોટ નાગરિક સહકારી બેંક ચૂંટણીમાં ભાજપના જ નેતા કલ્પક મણિયારનો મોટો આરોપ. બેંકના ભ્રષ્ટાચારીઓને ભાજપ કે સંઘ કેમ સમજાવતો નથી. જૂનાગઢ મુંબઈ બ્રાન્ચમાં ભ્રષ્ટાચાર થાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરાય, જેમાં જૂનાગઢમાં 15 વોર્ડમાં 60 બેઠકો નક્કી કરાય. SC સમાજ માટે 5-3 બેઠક મહિલા માટે અનામત. તો OBCની 18 બેઠકમાંથી 8 બેઠકો મહિલા માટે અનામત રખાય. ST સમાજ માટે 1 બેઠક મહિલા માટે અનામત. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરાશે. 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરાય, જેમાં 27% અનામત લાગુ થતા બેઠકોની ફાળવણીમાં ફેરફાર કરાયો. અમદાવાદમાં MICA વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં મોટો ખુલાસો. પોલીસકર્મી પઢેરિયાની સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હતો. પોલીસની ગાડીનો ડ્રાઈવર દિનેશ ઉર્ફે DK પણ સાથે હતો. વિદ્યાર્થી પર હુમલો કરીને વીરેન્દ્રસિંહ પોતાના ઘરે પણ ગયો હતો. ટ્રાવેલ્સમાં સવારી કરી બાદમાં 2 ગાડી બદલી પંજાબ પહોંચ્યો. આરોપી વીરેન્દ્રએ
હુમલા બાદ છરીને અવાવનું જગ્યાએ ફેંકી દીધી. એમઆઈસીએના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા કેસ મુદ્દે અત્યારે વિરેન્દ્રસિંહને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહે મગરના આંસુ સાર્યા. હત્યા બાદ હવે હત્યારો અફસોસ કરી રહ્યો છે. આરોપી પોલીસકર્મીની જ પોલીસે સરભરા કરી. હત્યારા વિરેન્દ્રસિંહને ચલાવવાના પણ પાપા પડ્યા. આરોપીને સાથે રાખી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ચોકડા સ્વામિનારાયણ મંદિર વિવાદને લઈ પ્રબોધ સ્વામી જૂથને વધુ એક ઝટકો. પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ કાનૂની પગલાં લઈ શકશે, જ્યારે સુપ્રીમ કોર્ટે કાનૂની પગલાં લેવાની આપી મંજૂરી. પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના ત્યાગ વલ્લભ સ્વામીનું નિવેદન. કહ્યું, સોખડાથી અલગ થયેલા જૂથે મિલકતો ખાલી કરવી પડશે. પ્રબોધ સ્વામી જૂથે વૈકલ્પિક વ્યવસ્થા પણ નકારી હતી. ભૂતિયા રેશન સંચાલકોને રોકવા પુરવઠા વિભાગ સજ્જ થયું છે. રાજ્યના પુરવઠા વિભાગે શરૂ કરી નવી વિતરણ વ્યવસ્થા. રેશન સંચાલકો બાયોમેટ્રિક પદ્ધતિથી જ કરી શકશે લોગિન. ગાંધીનગરમાં કંટ્રોલ રૂમથી રેશન સંચાલકો પર રહેશે સીધી નજર. બાયોમેટ્રિક લોગિન કર્યા પછી જ વિતરણ વ્યવસ્થા થશે શરૂ. રાજ્યભરના 17,000થી વધુ રેશન સંચાલકો પર થશે અસર. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રમાં 13 સ્થળે ઈડીના દરોડા. 125 કરોડની હેરાફેરી બાબતે અમદાવાદ, સુરત, મહારાષ્ટ્રમાં ઈડીની તપાસ. બોગસ એકાઉન્ટથી મહારાષ્ટ્રમાં રૂપિયા મોકલાતા હતા. ભાવનગરના કાળાનાડામાં ક્રેવ પીટા બેલ્સ નામની દુકાનમાં આઈટીના દરોડા. દિવાળીમાં કરવામાં આવેલા વેચાણ સંદર્ભે દરોડા. આઈટી રેડને પગલે દુકાનદારોમાં ફફડાટ જોવા મળ્યો. વડોદરામાં KYCએ લોકોને ત્રસ્ત કર્યા. KYC માટે સવારે 7 વાગ્યાથી લાગે છે લાઈનો. નાગરિકો કામકાજ છોડી શાળા કોલેજ છોડી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. વ્યારામાં કાટ ખાઈ ગયેલી સાયકલોનું રંગ રોગાન કરવામાં આવ્યું. સુગર મેદાનમાં મૂકવામાં આવી છે જર્જરિત સાયકલો. વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ભંગાર બની ગઈ. શિક્ષણ મંત્રીની વ્યારા મુલાકાત પહેલા સાયકલોનું રંગ રોગાન. સુરતમાં જિલ્લા પંચાયતમાં વિદ્યા સહાયકોની નોકરી માટે લાઈન લાગી. ધીમી ગતિએ ચાલતી પ્રોસેસને લઈ ઉમેદવારોમાં રોષ. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા રોષ. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કર્મચારી અધિકારી દોડતા થયા. રાજકોટ TRP અગ્નિકાંડના આરોપીએ રેગ્યુલર જામીન અરજી કરી. પૂર્વ ATP જયદીપ ચૌધરીએ રેગ્યુલર જામીન અરજી કરી. 19 નવેમ્બરે જામીન અરજી પર થશે કોર્ટમાં સુનાવણી. રાજકોટમાં થોડા દિવસે સ્કૂટરની ડેકીમાંથી 3 લાખની ઉઠાંતરી થતા કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા. બાઇક પર આવેલા 2 શખ્સોએ ઉઠાંતરી કરી. ચોરીની ઘટનાના CCTV સામે આવ્યા. અમરેલી જિલ્લામાં 4 વર્ષીય ભત્રીજી પર નરાધમ કાકાએ દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મમાં સગા કાકાને કાકીએ પણ સાથ આપ્યો. નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. ખાંભા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.